જસદણના લીલાપુર ગામે આવેલા જય મોહનદાદા શૈક્ષણિક સ્કૂલ ખાતે રંગમંચ 2 કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શુભ શરૂઆત સંકુલના સંચાલક નિકુલભાઈ રમાણી તેમજ આવેલા મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યું હતું. જસદણના લીલાપુર ગામે આવેલ જય મોહનદાદા શૈક્ષણિક સંકુલ ખાતે રંગમંચ 2 કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શુભ શરૂઆત સ્કૂલના સંચાલક નિકુલભાઈ રમાણી તેમજ મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ખાસ કરીને આજના યુગમાં માનવીએ કેવું જીવન જીવવું જોઈએ, કેવા સંબંધો રાખવા જોઈએ અને કેવા શોખ રાખવા જોઈએ તે વિશે બાળકો દ્વારા બેસ્ટ સ્પીચ આપી દરેક લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. મારી શાળાનું નામ જય મોહનદાદા શૈક્ષણિક સંકુલ છે. હું 10મા ધોરણમાં અભ્યાસ કરું છું. અમારી શાળામાં રંગમંચ 2નું આયોજન થયું છે. જ્યારે મેં કોમેડી ડાન્સ, ગણેશ વંદના અને ગરબામાં અવનવી કૃતિઓમાં ભાગ લીધો છે, જેથી અમને અવનવું પ્રોત્સાહન મળે છે અને અહીં બેઠેલા દરેક વિદ્યાર્થીને પ્રોત્સાહન મળે છે. અમારા સર દર વર્ષે આવા કાર્યક્રમનું આયોજન કરે છે. અમે છેલ્લા 15 દિવસથી અમારી કૃતિ પાછળ મહેનત કરતા હતા, અમે અને અમારા મિત્રો બધા. કૃતિમાં 10 મેમ્બરો હતા. તેમજ આજકાલ મોબાઈલનો જમાનો ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યો છે, જેમાં ઘરના વડીલોથી લઈને નાના બાળકો પણ આ મોબાઈલના વ્યસનમાં ગળાડૂબ થયા છે. જેને ધ્યાને લઈને વિદ્યાર્થીઓ દ્વારા એક નાટક રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં વાલીઓ બાળકોને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. મોબાઈલને થોડો સાઈડ પર રાખી બધા મિત્રો, સગા સંબંધીઓ અને પરિવાર માટે પૂરતો ટાઈમ કાઢવો અને હળીમળીને રહેવું જોઈએ અને બિનજરૂરી મોબાઈલનો વપરાશ ટાળવો જોઈએ. બાળકોની અંદર સાંસ્કૃતિક પ્રોગ્રામ, નાટક, આર્મીની અંદર જવાનોના કેવા યુદ્ધ જે થાય છે એની અંદર કેવા નાટક યુદ્ધના જે બધા હોય છે એ અને ગરબા, રાસ ગરબા, સાંસ્કૃતિક કાર્યક્રમ વગેરેનું આયોજન કરેલું છે. એનાથી વિદ્યાર્થીની અંદર સુષુપ્ત શક્તિઓ જે રહેલી છે એ ખીલી શકે છે. આમાં ટોટલ 33 કૃતિઓ તૈયાર કરેલી છે. વિદ્યાર્થીઓ અંદાજે 10-15 દિવસથી આની અંદર મહેનત કરે છે. નિકુલભાઈ રમાણી. આ કાર્યક્રમમાં ગણેશ વંદના, મોબાઈલ રિયાલિટી, આર્મી નાટક, વૃદ્ધાશ્રમ નાટક, બહુ બેટી મેં ફર્ક અને જિંદગી કેવી રીતે જીવી તે વિશેની સ્પીચ અને અવનવી કૃતિઓ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવી હતી. રાજભા અડાનો રિપોર્ટ, જસદણ.